ભરૂચના પાનોલીની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. કેમિકલ કંપનીમાં આગ લાગતા પાનોલી અને અંકલેશ્વર પાલિકાની 5 ફાયર ટેન્કર મળી આગને કાબુ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આ આગ કેવી રીતે લાગી તેને લઈને તો કોઈ સમાચાર નહોતા, પરંતુ અચાનક આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસનો જે વિસ્તાર છે તમામ લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ભરૂચના પાનોલીની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર. કેમિકલ કંપનીમાં આગ લાગતા પાનોલી અને અંકલેશ્વર પાલિકાની 5 ફાયર ટેન્કર મળીને આ આગને કાબૂમાં કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા. મહત્વનું છે, કેમિકલ કંપનીમાં આગ લાગી હોવાથી કેમિકલ વધારે પ્રમાણમાં પ્રસરાયું હતું, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ધીરે ધીરે ઓલવવામાં તો આવી, પરંતુ હજુ સંપૂર્ણપણે તેના પર કાબૂ નથી મેળવી શકાયો. ભરત ચુડાસમા અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર. ભરત, જે રીતે કેમિકલ કંપનીમાં આગ લાગી છે, કેવી રીતે આગ લાગી, હાલ શું પરિસ્થિતિ છે? ચોક્કસથી જણાવી દઉં. જોઈ, આજ રોજ વહેલી સવારે એક અંકલેશ્વર નજીક આવેલ પાનોલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. અને આ આગના એટલી વિકરાળ હતી કે અંકલેશ્વર અને અન્ય ઔદ્યોગિક વસાહતોમાંથી પણ ફાયર ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા, જે આપણે અંકલેશ્વર નોટિફાઈડ, તેમજ પાનોલીના વિવિધ ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે. અત્યારે હાલ આગ કંટ્રોલ છે, પરંતુ જાનહાનીના કે એવા કોઈ હજુ સુધી સમાચાર પ્રાપ્ત થયા નથી. આગનું કારણ પણ હજી અકબંધ છે. જીજુભાઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.